જય આંબલીવાળા મામાદેવ. મિત્રો, ભચાઉ સ્થિત આંબલીવાળા મામાધામ એ ખૂબ જ પ્રખ્યાત અને પરિવાર સાથે આવવા માટે અને માણવા માટે સારામાં સારી જગ્યા છે. અહીંયા ગાર્ડનમાં પરિવાર તેમજ બાળકો માટે ખૂબ જ સારા રમતગમતના સાધનોની સગવડ કરવામાં આવી છે. દર રવિવારે અહીં મેળો ભરાય છે અને મેળામાં લગભગ 1500-2000 માણસો ભાગ લે છે અને પરિવાર સાથે અહીંયા આનંદ કરે છે. આ વખતે સ્પેશિયલ શ્રાવણ મહિના નિમિત્તે અમારા મામાદેવના આશીર્વાદથી આપણે કેદારનાથ મહાદેવનું આખું સેટઅપ અહીંયા બનાવ્યું છે, સાથે કેદારનાથ મહાદેવનું શિવલિંગ પણ બનાવ્યું છે. અને એની સાથે આ વખતે એક નવીન વસ્તુ બનાવી છે કે જેમાં આપણે કેદારનાથના જ્યોતિર્લિંગનો ડાયરેક્ટ અભિષેક કરી શકીએ. તો આપણને દિગ્વિજયસિંહ, આપણા જે મામાદેવ મિત્ર મંડળના સંચાલક છે, એ એક વખત ડેમો કરીને બતાવશે. આ 10 રૂપિયા અંદર નાખ્યા, કેદારનાથ મહાદેવ નાખતાની સાથે જ તરત જ શિવલિંગ ઉપર અભિષેક થઈ ગયો. એટલે દરેક વ્યક્તિ અભિષેક કરી શકે એવી સગવડ કરવામાં આવી છે. ત્યાં જવાની જરૂર નથી, કશું જ નથી. અહીંયાથી જેવું જ અંદર 10ની નોટ જશે એવી તરત જ ત્યાં શિવલિંગ પર અભિષેક થઈ રહ્યો છે. આપણે આ અભિષેકનો જે મેઇન આપણો આશય છે એ શું છે, જણા જણાવશો જરા? ખાસ અમે આ પ્લાન એટલા માટે કર્યો કે દરેક વ્યક્તિ અભિષેક કરી શકે. ખાસ તો આપણે એમ કહેવાય છે કે સ્ત્રીઓ શિવલિંગને ટચ ન કરી શકે, તો અમારો મેઇન હેતુ એ છે કે જો દરેક ભક્તો માટે અમે અભિષેક ડાયરેક્ટ લોટો ચડાવીને અમે ચૂંટ આપીએ તો થોડાક તકલીફ વધી જાય, કેમ કે આપણે સાક્ષાત ભગવાન શ્રી કેદારનાથ મહાદેવ અહીં કરીને પાર્થિવ શિવલિંગ રૂપે એક મહિના માટે બિરાજમાન થયા છે. ગઈકાલે રવિવારના અમાસના દિવસથી અહીં કરીને રુદ્રાભિષેક બ્રાહ્મણો દ્વારા કરાવી અને આ શિવલિંગને અમે સ્થાપિત એક મહિના માટે કરી છે, જેથી આ સેન્સર રાખવાનું મોટું કારણ એ છે અમારે કોઈ પૈસાની કે એવી કોઈ લાલચ નથી, કેમ કે મામા સરકારની કૃપા છે, અહીંયા માંગવાની જરૂર પડતી નથી. ભક્તો હજારો છે અને મામાની કૃપા છે, બધા કાર્યો થતા રહે છે. આ કરવાથી ફાયદો એ થાય કે દરેક વ્યક્તિ પોતાના હાથે એમ માની શકે કે ભાઈ મેં આ શિવલિંગ ઉપર અભિષેક કર્યો અને એવું ફીલ કરી શકે કે અમે સાક્ષાત કેદારનાથ મહાદેવ ઉત્તરાખંડમાંથી ગયા છીએ. એવું અંદર એસી ડબલ એસી લગાવેલી છે, ફૂલ ઠંડુ વાતાવરણ છે અને ભગવાન સાક્ષાત કેદારનાથ મહાદેવ એ કોઈને અને મામા સરકારની હાજરી છે. આખું સેટઅપ જે બનાવ્યું છે એ ટોટલ સેટઅપ તમને કઈ રીતે એના વિશે ઈચ્છા થઈ અને કઈ રીતે એની અંદર આપણે વસ્તુઓ બનાવી એના વિશે જણાવો જરા? સરકારની કૃપા છે, કારણ કે ભક્ત મામા સરકાર એટલે ભગવાન શિવજીના અંશ છે. મામા સરકારે એટલે કે ભગવાન શિવજીએ પોતાની જટામાંથી પ્રગટ કરેલા દેવ છે, એટલે સરકાર અમને અહીં કરીને અમે કાર્યો કરતા રહીએ છીએ અને સરકાર વિચાર આપે છે. વિચાર આવ્યો કે કેદારનાથનું આખું સેટઅપ તૈયાર કરી જાય અહીં કરીને, તો બસ એની કૃપા થઈ અને અમે એવો વિચાર કર્યો કે પ્લાયમાં આખે આખું સેટઅપ તૈયાર કરીએ. તો અમને પ્લાય પણ સગવડમાં ભાવ સેવામાં મળી ગઈ, સાથે સાથે અમારા સુથાર મિસ્ત્રી ભાઈઓ આ સેટઅપ કરવામાં ખૂબ જ મહેનત કરી છે, એક પણ રૂપિયો લીધા વગર. એના પછી અમારો બીજો સ્ટેપ આવ્યો કલરનો. આ સેટઅપ તૈયાર થયું, અમારે પાછળ અમારી જગ્યા હતી ત્યાં અમે આખું સેટઅપ તૈયાર કરતા હતા. કલરની જરૂર પડી તો અમારા મામાદેવના ખાસ ભક્ત છે અને ફ્રી ઓફમાં અમને કલર કરી આપ્યો. એના પછી અમને પેઇન્ટરની જરૂર પડી તો પેઇન્ટરે ખૂબ સારી એવી કલા બતાવી છે. અમે એમને આ રીતે ફોટો બતાવ્યો તો એને એ પ્રમાણે આખે આખું કેદારનાથનું અહીં કરીને સેટઅપ તૈયાર કરી દીધું છે. એટલે બધાનો સહયોગ છે અને મામા સરકારના આશીર્વાદ છે ત્યારે આ બધું શક્ય બન્યું છે. મામાની ખૂબ મોજ છે. બધામાં બધા ભાવિ ભક્તો વધુમાં વધુ મામા સરકારના ધામમાં અમે એવું ફીલ કરી શકશો કે અમે કેદારનાથ સાક્ષાત ઉત્તરાખંડમાંથી ગયા છે એવું હોય કે આ વાતાવરણ છે. વધારો સૌથી વધારે ભાવિ જય મામાદેવ જય કેદારનાથ. જય આંબલીવાડા મામાદેવ જય કેદારનાથ મહાદેવ. 10 રૂપિયા અંદર નાખો અને અભિષેક કરો. શંકર ભગવાન પર, કેદારનાથ મહાદેવ પર અભિષેક કરવા માટે આ સગવડ કરવામાં આવી છે. આમાં આપણે કોઈ રૂપિયા કમાવાની કે કોઈ રીતની અલગ વિધિ નથી, બસ બધા જ આનો લાભ લઈ શકે એ જ આશય. જય મહાદેવ.